સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાંથી. બનાસકાંઠા જિલ્લાની પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સિવિલનું ટ્રોમા સેન્ટર દર્દીઓથી ઉભરાઈ ગયું છે. દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દર્દીઓ બધો જ ભાર એક જ ડોક્ટર પર જોવા મળી રહ્યો છે. વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. દર્દીઓ એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા કે ટ્રોમા સેન્ટર ભરાઈ ગયું, તો સાથે જ ડોક્ટરોમાં પણ અભાવ જોવા મળી રહ્યો છે. કોઈ જ પ્રકારની વ્યવસ્થા જોવા નથી મળી રહી. મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા છે, જેને લઈને દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો સારવાર લેવા માટે દર્દીઓને મોટી લાઈનો પણ જોવા મળી રહી છે. દર્દીઓની સંખ્યામાં એટલો વધારો થયો કે ટ્રોમા સેન્ટર દર્દીઓથી ભરાઈ ગયું છે. તો બીજી તરફ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને વ્યવસ્થામાં અભાવ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી આપશે સંવાદદાતા પરેશ. પરેશ, જે રીતે વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે, શું કહેશો? પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દિવસે દિવસે દર્દીમાં વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ ટ્રોમા સેન્ટરમાં દર્દીઓના વધારાના કારણે કોઈ ડોક્ટર, એક જ ડોક્ટર આ બધું ચલાવે છે, એક જ ડોક્ટરની સુવિધાના અભાવના કારણે દર્દીઓ પણ હેરાન થઈ રહ્યા છે. કારણ કે એક જ ડોક્ટર હાલ ફરજ ઉપર છે, તેના કારણે તે સારવારમાં પણ બહુ તકલીફ પડી રહી છે. મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે હોસ્પિટલમાં, ખાસ કરીને હાલ જે દર્દીઓ છે એમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. બિલકુલ પરેશ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.